કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી અંકુર દેસાઈને ટિકિટ મળતા કામરેજ ખાતે દાવેદારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તો સાથોસાથ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપના માજી સંગઠન મંત્રી મહેશભાઈ કૌશિકે તેમજ આશાબેન અરોરાએ પાર્ટી ફરી વખત ટિકિટ નહીં મળતા વોર્ડ નંબર 3 માં પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કડોદરા પાલિકાના બીજા ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે જેમાં કડોદરા નગરપાલિકાની 28 બેઠકમાંથી 27 બેઠકો જાહેર કરી દેવામાં આવી છે તો વોર્ડ નંબર 2 ની એક બેઠક પેન્ડિંગ રાખવામાં આવી છે ત્યારે ગત રોજ રાત્રે પેન્ડિંગ બેઠકમાં કડોદરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી આજરોજ સવારે અંકુર દેસાઈ પોતાના ટેકેદાર સાથે પોતાની દાવેદારી ફોર્મ ભરવા પહોંચ્યા તો સાથોસાથ અન્ય વોર્ડના દાવેદારો તેમજ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સહિત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં મેદાનમાં જોવા મળી તો વળી પાર્ટીથી નારાજ કેટલાક કાર્યકરોએ અપક્ષમાં ફોર્મ ભર્યા કડોદરા પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈની ટિકિટ અંગે સસ્પેન્ડ બાદ શુક્રવારના મોડી સાંજે ટિકિટ મળતા શનિવારે વહેલી સવારે કડોદરા હનુમાનજી મંદિરે પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા તો બીજી તરફ કડોદરા પાલિકા ભાજપના સંગઠન મંત્રી મહેશભાઈ કૌશિકને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા પાર્ટીથી નારાજ થઈ રાજીનામું આપી કડોદરા પાલિકામાં 3 નંબર વોર્ડમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી તો પાછલી ટર્મમાં ભાજપમાંથી જીતી ચૂકેલા આશાબેન અરોરાએ પાર્ટીએ ફરી વખત રિપીટ નહીં કરાતા તેમણે કડોદરા પાલિકાના 3 નંબર વોર્ડમાંથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી તો બીજી તરફ વોર્ડ નંબર 2 અને 3 માંથી અપક્ષ અને કોંગ્રેસના દાવેદાર પણ પ્રાંત કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા કોંગ્રેસ અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થનમાં પ્રાંત કચેરીએ પહોંચ્યા આમ તો આ વખતે ભાજપના જ ઉમેદવાર ભાજપની સામે લડશે તેવું જોઈ રહ્યું કે પ્રજા કોની સાથે રહેશે અંકુર દેસાઈ માજી કારોબારી અધ્યક્ષ નગરપાલિકા કડોદરા અંકુરભાઈ કયો વોર્ડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું આજરોજ મેં કડોદરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અંકુરભાઈ આ વખતે ચૂંટણીની રસાકસી ઘણી ખરી જોવા મળી રહી છે શું લાગી રહ્યું છે ભાજપ તરફીનો લોકોનો સહયોગ કેવો રહેશે ગત 5 વર્ષની જો વાત કરીએ તો ગત 5 વર્ષમાં કડોદરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ગત 5 વર્ષની કડોદરા નગરપાલિકાની વિકાસ ગાથા જોતા હમો આવનારા દિવસોમાં 28 તારીખના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તેમાં 28 બેઠક કબજે કરવાની નિયમ લઈને ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છીએ